મધ્યપ્રદેશના પિટોલમાં શનિ રવિની રાત્રિએ વાહન ચેકિંગ દરમિયાન પોલીસને એક ટ્રાવેલ્સમાંથી એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રોકડા અને સત્તર લાખ રૂપિયાની કિંમતની બાવીસ કિલો ચાંદી કબજે લેવામાં આવી હતી એમપી તેર ઝેડ એફ ચોસઠ બત્રીસ નંબરની રાહુલ ટ્રાવેલ્સ નામની બસ ઇન્દોરથી રાજકોટ જઈ રહી હતી ત્યારે શનિ રવિવારની રાતના એક વાગ્યાના અરસામાં પીટોલ બોર્ડર પર બનાવેલી ચોકી પર પોલીસે ચેકિંગ માટે ટ્રાવેલ્સને રોકી હતી ટ્રાવેલ્સની ડીકીની તલાશી લેતા તેમાંથી એક પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રોકડ અને સત્તર લાખ રૂપિયાની બાવીસ કિલો ચાંદીનો જથ્થો રાખેલી બેગ મળી આવી હતી ટ્રાવેલ્સમાં સવાર મુસાફરોને બેગ અંગેની પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ આ બેગ કોની છે તે કોઈ બતાવી શક્યું ન હતું પીથમપુરા ગામના ટ્રાવેલ્સના ચાલક યોગેશ લખન તેમજ અન્ય સ્ટાફે પણ બેગ વિશે અજાણ હોવાનું જણાવ્યું હતું પોલીસે ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી ઘટના સ્થળે જ બેગમાંથી મળેલી રોકડની ગણતરી સાથે ચાંદીને તોલવામાં આવી હતી કાર્યવાહી ત્રણ કલાક ચાલી હતી પિટોલના ચોકી પ્રભારી પલ્લવી ભાભરે જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર ગતિવિધિ રોકવા માટે કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે આ રકમ ટ્રેઝરી ઓફિસમાં જમા કરાવવામાં આવી છે